વાત રાજકોટની કરવામાં આવે તો રાજકોટની અંદર પણ આજથી દુકાનો ખોલી દેવામાં આવી છે। 9-3 નો સમયગાળો સરકાર દ્વારા આપવામાં આવ્યો છે। તેમાં રાજકોટની અંદર લારી ગલ્લા સહિતની નાના વેપારીઓ કે જેમને પોતાની દુકાનો ખોલી છે। રાજકોટના ફૂલછાબ ચોકમાં વેપારીઓને સંતોષ જોવા મળ્યો। વેપારીઓનું કહેવું છે કે સરકારે અમારે માટે વિચાર્યું અને આટલી છૂટછાટ આપી તો તે સરકારનો આ નિર્ણય અમે આવકારીએ ગણીએ છીએ। આ સાથે તેમણે પણ રજૂઆત કરી હતી કે જે વેપારીઓને નુકસાન ગયું છે તેમને વગર વ્યાજને લોન જો સરકાર આપે આવી વિચારણા सरकार करे तो सारू रहेशे। वात सौथी वधारे राजकोट मां करीए तो राजकोटनी अंदर जे गल्ला होय छे पानना गल्ला जे पण बंद करी देवामां आव्या हता ते हवे फरी एकवार धमधमता थया छे। लारी गल्ला अने नाना वेपारीओ के जेमने आ मिनी लॉकडाउन नी सौथी वधु असर पड़ी हती तेमने हवे राहतनो श्वास लीधो छे। सवारे 9 थी बपोरना 3 वाग्या सुधी ते खोलवामां आव्या छे जेथी हवे ते लोको पोतानी रोजगारी मेळवी शकशे। जे नाना दुकानदारो होय खास तो जे चानी कीटलियो छे अने पानना गल्ला जेने बंद करावी देवामां आव्या हता केम के त्यां संक्रमण वधु फैलावानी आशंका हती। तेवामां हवे राज्यनी अंदर जे आंशिक घटाडो जोवा मळ्यो छे कोरोना केसनी अंदर तेवामां सरकारे विचारणा करता सवारना 9 थी बपोरना 3 वाग्या सुधी आ खोलवानी परवानगी आपी छे। तो जे रीते हवे सरकारे निर्णय लीधो छे सवारना 9 थी बपोरना 3 वाग्या सुधी रोजगार खोलवानो धंधो आप परवानगी आपता हवे वेपारीओ में खुशी जोवा मळी रही छे। अमदावाद राजकोट अने भावनगर ना आ दृश्य आप जोई रह्या छो। फरी एकवार मार्केटो धमधमती थई छे। भावनगर ना दृश्य के ज्यां फरी मार्केट खुली हती केम के जे कोरोना हतो स्वयंभू लॉकडाउन हतुं त्यारबाद सरकार द्वारा आंशिक लॉकडाउन आपवामां आव्युं हतुं तेने कारणे बजारो बंद हता परंतु हवे थोड़ी राहत आपता थोड़ी छूटछाट सरकार द्वारा आपता फरी एकवार बजारो खुल्या छे। अमदावाद ना दृश्य राजकोट ना दृश्य अने भावनगर ना दृश्य आप जोई रह्या छो। वेपारीओ में हाल संतोष जोवा मळी रह्यो छे केम के कोरोना ने कारणे छेल्ला गया वर्षे पण घणो नुकसान थयुं हतुं अने आ वर्षे पण कोरोना नी स्थितिने कारणे केसो वध्या हता तेने कारणे दुकानो बंद राखवानी फरज पड़ी हती। खास तो नाना वेपारीओ के जे लारी गल्ला लईने उभा रहेता होय छे खाणीपीणीनी लारीओ होय चानी कीटलीओ होय पानना गल्ला होय के जे वेपारीओनी आवकमां घटाडो थयो हतो। तो राजकोटथी ध्रुव अपनी साथे सीधा जोड़ाई चुक्या छे। जी ध्रुव जे रीते राजकोटनी अंदर वेपारीओ में खुशी जोवा मळी रही छे के हवे तेमनी दुकानो खुली छे। चोक्कसथी न मात्र वेपारी पण जे नाना वेपारी जे लारी गल्ला टी स्टॉल के पछी पानना गल्ला चनार जे वेपार तमामे तमाम ते अत्यारे खुश छे। कही सकाय के जे आंशिक अनलॉक थयुं छे गुजरात में तेने लईने तेओ सरकारनो जे निर्णय छे ते आवकारी रह्या छे। अपनी साथे વેપારીઓ છે એમની સાથે વાત કરીશું। શું નામ છે આપનું? આપનું નામ નારાયણભાઈ? નારાયણભાઈ ચાનો થોડા ચલાવો છો આપ અહીં ફૂલછાબ ચોકમાં? કેટલો ફટકો પડ્યો કારણ કે અનલોક? ઘણો બધો ફટકો પડ્યો। અત્યારે અમે બે ત્રણ ભાઈઓ અમે હોય બી અમારા માણસો બહુ તકલીફ પડી છે, માણસોને પણ તકલીફ પડી, અત્યારે બહુ નુકસાની પણ છે। સરકારે જે નિર્ણય લીધો છે શું કહેશો જે અનલોક કરવાનો શું કહેશો? સરકારે જે અત્યારે જે નિર્ણય લીધો એ બરાબર છે। ધંધા બધાને રાહત થોડી થોડી મળે એમ, ધંધા કરી શકે એમ, ઘણું બધું અમે પણ ધ્યાન રાખવી છીએ, ચોખ્ખાઈ છે આ છે બધી રીતે ધ્યાન અમે પણ રાખવી છીએ એમ। પાર્સલવાર એવું બનતું હોય છે કે જે પાનના ગલ્લા હોય કે પછી ટી સ્ટોલમાં લોકોની અવરજવર વધતી હોય છે, મેળાવડા વધતા હોય છે, તો તેને કઈ રીતે રોકો છો? એને અમે આગળથી દૂર રાખવી છીએ, પાર્સલ સિસ્ટમ કરી દઈએ અમે, એને પાર્સલ દઈ દઈએ એટલે એ લોકો વહ્યા જાય લઈ, પાર્સલ પેપર ગ્લાસમાં લઈ એ લોકો પાર્સલ લઈ વયા જાય છે, એવું બધું ચલાવી છે અમે। આપને ફૂલછાબ ચોકના દ્રશ્ય દેખાડવા માંગીશ કે આજે ખોડિયાર ટી સ્ટોલ છે રાજકોટની, કહી શકાય કે એક પ્રખ્યાત ટી સ્ટોલ છે, અહીં લોકો આવતા હોય છે, ખાસ તો જે સેલ્સ સાથે સંકળાયેલા હોય તેવા લોકો છે તે આવતા હોય છે। શું નામ છે આપનું? મારું નામ રેવાભાઈ। શું કહેશો કે જે સરકારનો જે નિર્ણય છે કેટલું આવકારશો આપ? સરકારનો નિર્ણય સારો છે, અત્યારે જે આ ગાઈડલાઈન લીધી એ લોકો લોકડાઉન કર્યું બહુ સારું કર્યું છે, પણ આર્થિક રીતે અમને બહુ ફટકો પડ્યો છે અત્યારે ધંધાની માલિકો। બાકી તો જે નિર્ણય સરકાર લે એ અમારા મુજબ હાલવું પડે, એ ગાઈડલાઈન ઉપર અમારે હાલવું જ પડે, એમાં કોઈ સંજોગ છે નહીં। આર્થિક વિશે બીજું કંઈ અમારા ખાઈ શકે એવું છે નહીં, પણ ધંધાની માલિકો બહુ ફટકા પડ્યા। બાકી તો અત્યારે 21 તારીખે જે ખુલવાનો હતો નિર્ણય કર્યો બહુ સારો લીધો, 9 થી સવારના બપોરના 3 લગીનો ધંધાનું કર્યું બહુ સારું કર્યું। અમે અત્યારે દુકાન ખોલી છે પણ પાર્સલ સુવિધા ગ્રાહકને આપી છીએ, અત્યારે કોઈ માસ્ક વગર ના આવે ને માસ્ક પહેરીને અમે કહીએ છીએ સેનિટાઈઝરનો ઉપયોગ કરીએ છીએ,
પછી વિશેષ બીજું કઈ છે ગાઈડલાઈન સરકાર સરકારનો જે નિર્ણય છે તે આવકાર ભર્યો છે બીજા પણ પાનના ગલ્લાના જે વેપારી છે આપણી સાથે છે શું નામ છે આપનું રાજેશભાઈ પાર્સલ જ આપીએ છીએ અને પૈસા અમે એને આમ જ પેટીમાં નાખી છીએ હાથમાં નથી લેતા અને સેનિટાઈઝર નો ઉપયોગ વારે વારે કરી છીએ કહી શકાય કે અત્યારે એક મહામારી જે આવી છે એમાં પાનના ગલ્લાને લઈને ક્યાંક ને ક્યાંક ઘણી વખત સામે આવ્યું છે કે ત્યાં અવર જવર ખૂબ વધતી હોય છે લોકો અહીંયા ભેગા થતા હોય છે તો તેના માટે પૂરતી ક્યાંક ને ક્યાંક તૈયારી હોવી જોઈએ પાનના ગલ્લા કે પછી ટી સ્ટોલમાં કારણ કે જે કલેક્ટરની જે ટીમ છે એ પણ તૈનાત છે તો તેને કઈ રીતે હવે તમે ઓલું કરશો કે ખાસ તો લોકોને કઈ રીતે દૂર રાખશો કારણ કે ઘણા એવા લોકો છે કે જે સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન નથી કરતા હા સાચી વાત છે તમારી અમે તો ગ્રાહકને કહીએ જ છીએ કે આગા આગા રહીજો અમે અમારી રીતે બધી પૂરતી કોશિશ કરશે જેમ બને તેમ આગા રાખશે ગ્રાહકને અને પાર્સલ જ આપશે પણ જે પાનના ગલ્લાઓ હોય કે પછી ટી સ્ટોલ હોય તેઓનું એવું કહેવું છે કે તેઓ પાર્સલ સિસ્ટમ અહીં કરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક જીજા વહીવટી તંત્ર પણ અત્યારે સજાગ બન્યું છે તેમની ટીમ પણ નિયુક્ત થઈ છે કે જે જ્યાં પણ કોઈ પણ જગ્યાએ જ્યાં મેળાવડા વધારે હોય ત્યાં તેને જે જગ્યાએ સીઝ કરવાની જે કામગીરી છે તે કરવામાં આવે તો તમામે તમામ જે વહીવટી પ્રક્રિયા છે તે શરૂ કરી દેવામાં આવી છે આજથી જ્યારે અનલોક આંશિક અનલોક શરૂ થયું છે ત્યારે જિલ્લા વહીવટી પણ સજાગ બન્યું છે અને સાથે જો વાત કરીએ તો જે વેપારીઓ છે તેઓ પણ એવું જણાવી રહ્યા છે કે આગામી સમયમાં તેઓ સોશિયલ ડિસ્ટન્સિંગનું પૂરેપૂરો જે છે પાલન તે કરશે જી જી ધ્રુવ સમગ્ર માહિતી આપવા બદલ અને જોડાવા બદલ આભાર રાજકોટના વેપારી સાથે આપણે વાત કરી ખાસ તો ચાની કીટલી વાળા અને પાનના ગલ્લા વાળા કે જેમને ત્યાં ભીડ સૌથી વધારે થતી હોય છે તેમની સાથે આપણે સીધી વાતચીત કરી તેમણે જણાવ્યું કે અમે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે જ વેપાર કરી રહ્યા છીએ અને વધુમાં વધુ પાર્સલ આપવાની સગવડ અમે ઊભી કરી છે